આજે આપણે ધોરણ 12નું 5મું ચેપ્ટર એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો વિશે અભ્યાસ કરીશું. બરાબર? સારું. સૌથી પહેલાં તો જે આનુવંશિકતા અને ભિન્નતા એ બંને જે શાખાની અંડરમાં આવે છે એ શાખા એટલે કઈ શાખા? જનીન વિજ્ઞાન. કઈ શાખા છે? જનીન વિદ્યા. સૌથી પહેલી વખત જનીન વિદ્યા શબ્દ 1906 સાલમાં વિલિયમ બેટ્સન નામના વૈજ્ઞાનિકે વાપર્યો. કયા વૈજ્ઞાનિકે? વિલિયમ બેટ્સન 1906 સાલ. તો સૌ પ્રથમ જનીન વિદ્યા એ 1906 સાલમાં વિલિયમ બેટ્સન દ્વારા વાપરવામાં આવ્યો હતો. આ જનીન વિદ્યાની અંદર મુખ્ય બે શાખાઓ જોવા મળે, આનુવંશિકતા અને ભિન્નતા, જેનો આપણે આજે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. બરાબર? જુઓ, સૌથી પહેલી વખત આપણે ઘણી બધી વખત જોયું છે કે એવા ઘણા પ્રશ્નો છે કે જે આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. જેમ કે ચકલી હોય એ હંમેશા ચકલીના જ બચ્ચાને જન્મ આપે છે, બીજા કોઈ પક્ષીના બચ્ચાને જન્મ આપતી નથી. બરાબર? એવી રીતે મરઘી હોય એમાંથી બાળ મરઘી જ બહાર આવે, હાથી હોય તો એ પણ હાથીના જ બચ્ચાને જન્મ આપે છે, નહીં કે કોઈ બીજા પ્રાણી. બરાબર? તો આવું શા માટે થતું હશે? ક્યારે આપણને વિચાર આવ્યો છે? તો એને સમજાવતું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન એટલે શું? જનીન વિદ્યા. બરાબર? હવે કોઈ પણ પિતૃ છે, એ પિતૃ અને એની સંતતિ, સમજો કે આપણા માતા પિતા અને એમના સંતાનો એટલે કે આપણે, તો ક્યારેય તમે એવું જોયું કે સંતાનો માતા પિતાને 100 એ 100% સમાન હોય? ના. ક્યારે સંતતિ તેના પિતૃઓને 100 એ 100% મળતી આવતી નથી. એવું પણ જોયું છે કે એક જ માતા પિતાના 2 સંતાનો હોય કે 3 સંતાનો હોય. બરાબર? 2 ભાઈ હોય અથવા તો ભાઈ બહેન હોય કે 2 બહેનો હોય. તો તમે એવું પણ જોયું હશે કે 2 ભાઈઓમાં પણ 100 એ 100% સમાનતા ના હોય, 2 બહેનો છે એમાં પણ 100 એ 100% સમાનતા ના હોય, ભાઈ બહેન હોય તો પણ 100 એ 100% સમાનતા હોતી નથી. કે પછી આપણી અને આપણા માતા પિતામાં પણ 100 એ 100% સમાનતા જોવા મળતી નથી. શા માટે? તો એના માટે જ આ 2 સિદ્ધાંતો છે, આનુવંશિકતા અને ભિન્નતા. બરાબર? જુઓ, સૌથી પહેલાં આનુવંશિકતા. તો આનુવંશિકતાને આપણે સરળ શબ્દોમાં સમજવી હોય તો આપણે એવી રીતે સમજી શકીએ છીએ કે જે લક્ષણો પિતૃમાંથી સંતાનોમાં ઉતરી આવે છે એને સમજાવતો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત છે આનુવંશિકતા. મતલબ પિતૃમાંથી સંતતિમાં લક્ષણો ઉતરી આવવાની ઘટના. કેવા લક્ષણો? સમાન. આનુવંશિકતાનો મતલબ શું થયો? કે પિતૃમાંથી જે સરખા લક્ષણો તેની સંતતિમાં ઉતરી આવે છે એને આપણે શું કહીશું? આનુવંશિકતા. બરાબર? અને ભિન્નતા, તો જે લક્ષણો પિતૃ કરતા જુદા અથવા તો પિતૃમાંથી જે લક્ષણો સંતતિમાં ઉતરી આવતા નથી તો એને શું કહેવામાં આવે છે? ભિન્નતા. બરાબર? જેમ કે તમે જોયું હશે કે ક્યારેક મધર ફાધર હોય એના વાળનો કલર કે પછી આંખનો કલર, બરાબર, એવા કોઈક અમુક લક્ષણ હોય કે જેના સંતાનમાં જોવા મળે છે. બરાબર? પણ એવું એવા બીજા ઘણા લક્ષણો પણ છે કે જે મધર ફાધરમાં હોવા છતાં પણ તેના સંતાનમાં જોવા મળતા નથી.
કોઈ સંતાન તેના માતા પિતાને 100 એ 100% મળી આવતું નથી. બરાબર, તો બે સંદર્ભ થયા. તો માતા પિતાના લક્ષણો જે સંતાનોમાં ઉતરે છે એને સમજાવતું વિજ્ઞાન, આનુવંશિકતા, અને માતા પિતામાંથી જે લક્ષણો તેના સંતાનોમાં નથી આવતા એને સમજાવતું જે સિદ્ધાંત, એ કયો છે? ભિન્નતા. સમજ્યા? તો અહીંયા જનીન શાસ્ત્રના મુખ્ય બે મુદ્દા યાદ રાખીશું આપણે. એક છે આનુવંશિકતા અને બીજું છે ભિન્નતા. આ બેઝિક શબ્દો છે જેને આપણે આખા ચેપ્ટરમાં એના બેઝ ઉપર ઘણા બધા સિદ્ધાંતો સમજીશું. બરાબર, તો આનુવંશિકતા એટલે સમાન લક્ષણો કે જે પિતૃને મળતા આવે છે, ભિન્નતા એટલે કે જુદા લક્ષણો જે પિતૃ કરતા જુદા પડે છે. બરાબર, અને એ સમજાવવા માટે આપણને સૌથી પહેલાં આ શબ્દ પણ વાપર્યો હતો વિલિયમ બેટ્સને 1906. ઓકે, હવે આ જે આનુવંશિકતા કે ભિન્નતાનો જે કોન્સેપ્ટ છે કોઈ નવો કોન્સેપ્ટ નથી. આમ તો આપણા જે પૂર્વજો છે એમને પણ ઘણા વર્ષો પહેલાં આવા કૃત્રિમ સંકરણો યોજ્યા હતા, અને કૃત્રિમ સંકરણો યોજી અને જે ઈચ્છિત લક્ષણો ધરાવતા પિતૃઓની પસંદગી કરી અને એમાંથી વધુ સારી સંતતિ પણ ઉત્પન્ન કરી હતી. પરંતુ એ વખત એમની પાસે એવો કોઈ વૈજ્ઞાનિક સંદર્ભ હતો નહીં, તો પૂર્વજોએ જે પ્રયોગ કરી અને જે ઉત્પન્ન કરવામાં આવી હતી એવી એક જાત છે ભારતમાં જોવા મળતા પંજાબની શાહીવાલ ગાય. આ જે પંજાબની શાહીવાલ ગાયો છે એ પંજાબની શાહીવાલ ગાયો સેના આધારે મેળવવામાં આવી હતી? તો આ સિદ્ધાંતોના આધારે. પરંતુ એ વખતે એવા કોઈ વૈજ્ઞાનિક સંદર્ભ હતા નહીં કે જેના આધારે એ લોકો એને એક્ઝેક્ટલી આનુવંશિકતા કે ભિન્નતા તરીકે દર્શાવી શક્યા. બરાબર, હવે આપણને એવો વિચાર આવે કે ચલો આનુવંશિકતા અને ભિન્નતા માટે જે જવાબદાર છે એ ઘટનાઓ માટે જે જવાબદાર છે એ કોણ હોય? તો કે જનીન. કોણ જવાબદાર છે? જનીન. બે પ્રકારના હોય, એક પ્રભાવી જનીન અને એક પ્રછન્ન જનીન, જેની આપણે પછીથી એનો અભ્યાસ કરીએ. અત્યારે ફક્ત એટલું યાદ રાખો કે આનુવંશિકતા અને ભિન્નતા આ બંને માટે જવાબદાર કોણ છે? તો કે જનીન. બરાબર, તમે આપણે પહેલેથી તો માનવ છે જ નહીં, બધાને ખબર છે કે આપણા પૂર્વજ વાંદરા તરીકે આમ તો ચતુષ્પાદથી શરૂ થાય, પરંતુ આપણે જ્યારથી માનીએ છીએ ત્યાંથી જનરલી શું છે? તો કે આપણે શામાંથી ઉતરી આવ્યા? તો કે આદિમાનવ. એની પહેલાં કોણ હતા? તો કે વાનરો. બરાબર, તો વાનરો, પછી આદિમાનવ, પછી આધુનિક માનવ. બરાબર, તો આ જે ક્રમ જોવા મળ્યો એની પાછળ પણ જે ઘટના જવાબદાર છે એ ઘટના કઈ છે? ભિન્નતા. કઈ ઘટના છે? ભિન્નતા. બરાબર, તો ભિન્નતા જે છે એ શા માટે ઉદ્ભવે? શા માટે પિતૃઓ કરતાં તેની સંતતિ જુદી પડે? તો આપણે પહેલું યુનિટ છે પ્રજનન. બરાબર, એમાં આપણે જનરલી શીખી ગયા કે પ્રજનનના મુખ્ય બે પ્રકારો કયા 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 બે પ્રકાર હોય? એક લિંગી પ્રજનન અને બીજું અલિંગી પ્રજનન. બરાબર, પહેલો પ્રકાર છે લિંગી પ્રજનન અને જે બીજો પ્રકાર છે અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન કોને કહીશું? લિંગી પ્રજનન કોને કહેવાય? તો લિંગી પ્રજનન એટલે કે જેમાં નર અને માદા, એટલે કે માતા અને પિતા બંનેની જરૂર હોય એને લિંગી પ્રજનન કહેવાય. અને અલિંગી પ્રજનન એટલે કે જેમાં નર અને માદા બંનેની નહીં, બંનેમાંથી કોઈ ફક્ત એક જ હોય તો પણ ચાલે, એટલે બંનેમાંથી એકની જ જરૂર હોય એ અલિંગી પ્રજનન, અને જેમાં બંનેની જરૂર પડે છે નર અને માદા એ લિંગી પ્રજનન. બરાબર, તો ભિન્નતા માટે જવાબદાર ઘટના કઈ છે? તો લિંગી પ્રજનન. કઈ ઘટના જવાબદાર છે? લિંગી પ્રજનન. આપણે 11માં 10માં ચેપ્ટરમાં ભણીને આવ્યા ને વ્યતિકરણ, બધાને ખ્યાલ હશે. લિંગી પ્રજનન જે છે એમાં નર અને માદા બંનેનું જોડાણ થઈ અને ફલિતાંડ બને, અને એ ફલિતાંડ જે છે
એ ફલિતાંડ અથવા તો યુગ્મનજ, બરાબર, એમાંથી આખો મનુષ્ય દેહ રચાતો હોય છે. તો લિંગી પ્રજનનમાં એવી કઈ ઘટના જવાબદાર છે કે જે ભિન્નતાને પ્રેરે છે? તો એ ઘટના છે વ્યતિકરણ. તો લિંગી પ્રજનનમાં જોવા મળતી વ્યતિકરણની જે ઘટના છે, એ વ્યતિકરણની ઘટના શેના માટે જવાબદાર છે? ભિન્નતા માટે. આપણને પ્રશ્ન થાય વ્યતિકરણ એટલે શું? તો વ્યતિકરણનો મતલબ થાય છે જનીનોની અદલાબદલ, બરાબર. તો વ્યતિકરણ એટલે શું? જનીનોની અદલાબદલી. જો આપણે થોડો વિસ્તૃતમાં સમજીએ, જેમ કે આ રંગસૂત્રની જોડ છે, સપોઝ આ પિતૃ એટલે કે પિતા અને આ જે છે મધર માતા, બરાબર. એમાં વ્યતિકરણની ઘટના કઈ રીતે થાય છે? સપોઝ કે એની ઉપર આપણે જનીનો લખી રહ્યા છે, કેપિટલ જી, બરાબર. આના કયો જન્યુ છે? તો કે કેપિટલ જી સ્મોલ જી પ્રકાર. આમાં કયો જન્યુ છે? કેપિટલ એલ સ્મોલ એલ પ્રકાર, બરાબર. જુઓ, જ્યારે આ કેપિટલ જી સ્મોલ જી એના એ જ સ્વરૂપે સંતતિમાં ઉતરી આવે તો એ લક્ષણ સદંતર કોને મળતું આવે? તો કે એના મધર ફાધર, બરાબર. સપોઝ કે અહીંયા પિતૃમાં કેપિટલ જી સ્મોલ જી છે, એ જ જન્યુ જો એના સંતાનમાં આવશે તો એ લક્ષણ એના પિતા જેવું હશે. એવી રીતે જો કેપિટલ એલ સ્મોલ એલ, બરાબર, એને ધરાવતું જનીન જો સંતતિમાં આવશે તો એ લક્ષણ એના કોને મળતું આવશે? માતા, બરાબર. તો આવી રીતે સંતાનોમાં શું જોવા મળે છે? સમાનતા. તો ભિન્નતા કઈ રીતે? તો જે રંગસૂત્ર છે એની જે અંદરની રંગસૂત્રિકાઓ છે એની ઉપર રહેલા જનીનોની શું થાય છે? અદલા બદલી. શું થાય છે? અદલા બદલી. તો સપોઝ આપણે આ બંને જનીનોની અદલા બદલી થાય તો નવું બનતું બંધારણ કઈ રીતે હોય? તો કેપિટલ જી સ્મોલ જી, કેપિટલ જી સ્મોલ એલ. અહીંયા પણ જોઈશું તો એલ સ્મોલ જી અને કેપિટલ એલ સ્મોલ. તમે જોઈ શકો છો કે પહેલી રંગસૂત્રિકા છે કેપિટલ જી સ્મોલ જી, તે કોને મળતી આવે છે? તો કે તેના પિતૃને. પરંતુ અહીંયા આગળ બંધારણ બદલાયું, કેપિટલ જી સ્મોલ એલ ના એના મધરને સમાન છે ના એના ફાધરને સમાન છે, મતલબ કે આ સૂત્રિકાનું જનીન બંધારણ માતા પિતા કરતા જુદું છે, બરાબર. તો જ્યારે આ જનીન સંતતિમાં ઉતરે તો એનું લક્ષણ એના માતા પિતા કરતા કેવું જોવા મળે છે? જુદું, બરાબર. સમજ્યા? તો શા માટે સમાનતા ઉતરી આવે? તો સમાનતા માટે જવાબદાર પણ કોણ છે? જનીન. કે જો મધર અને ફાધર જેવું સમાન જ જનીન બંધારણ એના સંતતિમાં દાખલ થાય તો એ લક્ષણ એના મા બાપ જેવું હોય. પરંતુ વ્યતિકરણની ઘટના થયા પછી, તો વ્યતિકરણમાં શું થયું? તો રંગસૂત્રની અંદરની જે રંગસૂત્રિકાઓ છે એ અંદરની રંગસૂત્રિકાઓની જે જનીનો છે એની શું થઈ ગઈ? અદલાબદલી. તો એ અદલાબદલી થયા પછી તમે જોઈ શકો છો કે બંધારણ શું થયું, કેવું થયું? નવું બન્યું. કયું? તો કેપિટલ જી સ્મોલ એલ અને બીજું છે અહીંયા કેપિટલ એલ અને સ્મોલ જી, જેના માતા પિતા કરતાં કેવું છે? અલગ છે. તો જ્યારે આ અલગ જનીનો ધરાવતી રંગસૂત્રિકાઓ તેના સંતતિમાં ઉતરી આવશે ત્યારે શું થશે? એ લક્ષણ એના માતા પિતા કરતાં કેવું જોવા મળશે? જુદું. તો અત્યારે આપણે શું યાદ રાખીશું મુખ્ય? તો કે ભિન્નતાની ઘટના માટે જવાબદાર કોણ છે? લિંગી પ્રજનન. લિંગી પ્રજનન જે છે એમાં એવી કઈ ઘટના છે કે જે ભિન્નતા પ્રેરે છે? તો એ ઘટના છે વ્યતિકરણ. તો વ્યતિકરણનો મતલબ શું થયો? જનીનોની અદલા બદલી. હંમેશા જનીનો કઈ ક્યાંથી બદલાય? રંગસૂત્રની અંદરની જ તરફની રંગસૂત્રિકા.
તરફના જનીનોની અદલા બદલી થાય, બહારના તરફના રંગસૂત્રિકાઓમાં જનીનો બદલાતા નથી. બરાબર સમજી ગયા બધા? શું શીખ્યા? સૌથી પહેલા જનીન વિદ્યા શબ્દ કોને આપ્યો? વિલિયમ બેટ્સને. ત્યારબાદ એને સમજાવતી બે શાખા કઈ? આનુવંશિકતા અને ભિન્નતા. આનુવંશિકતાનો મતલબ શું થાય? તો પિતૃ જેવા સરખા લક્ષણો ઉતરી આવવાની ઘટના એ આનુવંશિકતા, અને પિતૃ કરતાં જુદા લક્ષણ ઉતરી આવવાની જે ઘટના છે એ કઈ થઈ? ભિન્નતા. અને નવી વસ્તુ કે ભિન્નતા જે છે એ લિંગી પ્રજનનના કારણે થાય છે. અને લિંગી પ્રજનનમાં એવી કઈ પ્રક્રિયા છે? તો કે વ્યતિકરણ, કે જે ભિન્નતાને પ્રેરે છે. અને એ વ્યતિકરણનો મતલબ થાય જનીનોની અદલા. ઓકે, સમજી ગયા બધા? સારું, હવે જોઈએ મેન્ડલ, ગ્રેગર જોન મેન્ડલ, જેને આપણે જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખીએ છીએ. અને એને જનીન શાસ્ત્રમાં જેટલું પણ પ્રદાન કર્યું છે એ પ્રદાનને આપણે મેન્ડેલિઝમ તરીકે ઓળખીએ છીએ. જોન મેન્ડલ જે 19મી સદીના મધ્યમાં લગભગ 1856 થી લઈને 1863 સુધી, કેટલા વર્ષ? 7 વર્ષ સુધી મેન્ડલે વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા. બરાબર, અને આ જે વટાણાના છોડ ઉપર એને જે 7 વર્ષ સુધી પ્રયોગો કર્યા એ શેના અભ્યાસ માટેના હતા? આનુવંશિકતા અને ભિન્નતા. બરાબર, આમ ગ્રેગર જોન મેન્ડલે 19મી સદીના મધ્યમાં લગભગ 7 વર્ષ સુધી વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા હતા, અને તેને આનુવંશિકતા અને ભિન્નતાના ઘણા બધા સિદ્ધાંતોને સમજાવ્યા હતા. બરાબર, જો એણે વટાણાની કઈ જાત? પીસમ સટાઈવમ, જેને આપણે કહીએ છીએ ગાર્ડન પી. મુખ્ય એને વટાણાની આ જાત ઉપર પ્રયોગ કર્યો હતો. બરાબર, ગાર્ડન પી પ્લાન્ટ, જેને આપણે વૈજ્ઞાનિક નામ છે એનું પીસમ સટાઈવમ. બરાબર, તો ગ્રેગર જોન મેન્ડલે 7 વર્ષ સુધી વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા. કયા વટાણાની કઈ જાત? ગાર્ડન પી પ્લાન્ટ, જેને આપણે વૈજ્ઞાનિક નામ તરીકે છે પીસમ સટાઈવમ, એની ઉપર એને કેટલા વર્ષ? 7 વર્ષ પ્રયોગ કર્યો. બરાબર, તો સૌથી પહેલા શા માટે મેન્ડલે વટાણાના છોડને જ પસંદ કર્યો? બરાબર, તો વટાણાના છોડની અમુક લાક્ષણિકતાઓ હતી કે જે આ અભ્યાસ કરવા માટે ખૂબ જ સરળ હતી. આપણે યાદ રાખીશું એ મુદ્દા કે શા માટે જોન મેન્ડલે વટાણાના છોડની પસંદગી કરી. બરાબર, સૌથી પહેલો મુદ્દો કે વટાણાના છોડને ખુલ્લી જગ્યાએ ઉછેરવા સરળ છે. બરાબર, એટલે એને ખુલ્લી જગ્યામાં સરળતાથી આપણે ઉછેરી શકીએ છીએ, એટલા માટે એને પસંદ કર્યો. પછી બીજો મુદ્દો કે તેમાં ખૂબ જ સરળતાથી સ્વફલન કરાવી શકાય છે. સ્વફલન એટલે એક જ વનસ્પતિ જે છે એના પુંકેસર અને સ્ત્રીકેસરનું ફલન. બરાબર, એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર પરાગરજ, એક જ પુષ્પની જે પરાગરજ છે એ જ સ્ત્રીકેસરના પરાગાસનના સંપર્કમાં આવે છે. બરાબર, જેને સ્વફલન કહીએ છીએ.
તો એ વટાણામાં સ્વફલન ખૂબ જ સરળતાથી થઈ શકતું હતું. આ બીજું કારણ. ત્રીજું કારણ શું હતું કે તેમાં પરફલન કરાવવું પણ સરળ હતું. સ્વફલન પણ થઈ શકતું હતું, ઇવન પરફલન પણ ખૂબ જ સરળતાથી કરી શકાતું હતું. પછી આ પ્રક્રિયાના આધારે એણે જેટલી પણ સંકર જાતો મેળવી, એ સંકર જાતો પણ બધી કેવી હતી? ફળદ્રુપ. કેવી હતી? ફળદ્રુપ. ફળદ્રુપ એટલે કે ફર્ટાઇલ. ફર્ટાઇલ મતલબ કે જેમાંથી સંતતિનું નિર્માણ કરી શકાય. તો એ નવી મળતી જે સંકર જાતો છે એ બધી સંકર જાતો પણ કેવી હતી? ફળદ્રુપ હતી. બરાબર. પછી એનું પાંચમું રીઝન એવું છે કે મેન્ડલે જે પણ વટાણાનો જે ઉપયોગ કર્યો હતો એના જે લક્ષણો હતા એ બધા વિરોધાભાસી લક્ષણો હતા. એ કેવા લક્ષણો ધરાવતા હતા? વિરોધાભાસી, જેથી એનો અભ્યાસ કરવો ખૂબ જ સરળ રહેતો હતો. જેમ કે ઊંચા છોડ, નીચા છોડ, બરાબર. તો બીજનો કલર નથી પીળા અને લીલા, તો એવી રીતેના જે લક્ષણો હતા એવા કેવા હતા? વિરોધાભાસી લક્ષણો હતા. અને એનો મુખ્ય અગત્યનો મુદ્દો કે જેને કારણે મેન્ડલ આ પ્રયોગ કરવામાં ખૂબ જ સફળ થયો એ મુખ્ય મુદ્દો હતો આંકડાકીય પૃથક્કરણ. તો આંકડાકીય પૃથક્કરણ એ વખતમાં ખૂબ જ નવો કોન્સેપ્ટ હતો. આંકડાકીય પૃથક્કરણનો મતલબ શું થાય? તો કે આંકડાકીય પૃથક્કરણ એટલે એવું કે એને કોઈ રેન્ડમલી રિઝલ્ટ નહોતું બતાવ્યું. મતલબ કે એને સપોઝ કે 100 બીજ લીધા, તો પછી એને ગણતરી મૂકી કે એને 100 બીજ લીધા હતા, એમાંથી જે નવી જાત મળી તો કે એમાં 50 ઊંચી હતી, 50 નીચી હતી, બરાબર. પછી સપોઝ કોઈ બીજો લક્ષણ હતું તો બીજા લક્ષણમાં પણ એવી રીતે, સપોઝ 700 બીજ હતા તો 700માંથી અમુક રફ હતા એટલે કે ખરબચડા હતા, અને સપોઝ કે 200 ખરબચડા હતા અને જે 500 હતા તો કે લીસા હતા. એટલે એને કોઈ રેન્ડમલી આંકડા નહોતા આપ્યા, એને એકદમ પરફેક્ટ આંકડાકીય માહિતી નોંધી હતી. અને આંકડાકીય માહિતીના આધારે અભ્યાસ ખૂબ જ સરળ બની ગયો. બરાબર. તો આ રીઝન હતા. અને એક વટાણાના લગભગ એને 7 જેટલા લક્ષણો, અલગ અલગ લક્ષણોનો એણે અભ્યાસ કર્યો હતો. પણ એક સાથે એને એક જ લક્ષણનો અભ્યાસ કર્યો. મતલબ કે 7 લક્ષણ હતા તો એને 7 વર્ષ પ્રયોગ કર્યો, તો એક વર્ષ માટે એને એક જ લક્ષણનો અભ્યાસ કર્યો, પછી બીજા વર્ષે એને બીજા લક્ષણનો અભ્યાસ કર્યો. બરાબર. એટલે એવી રીતે એને એક સાથે ફક્ત એક જ લક્ષણનો અભ્યાસ કર્યો. બરાબર. એક સાથે ફક્ત એક જ લક્ષણનો એને શું કર્યો હતો? અભ્યાસ. બરાબર. તો આ મુખ્ય મુદ્દા છે કે જેનાથી મેન્ડલ આ પ્રયોગો કરવામાં સફળ રહ્યો. કયા કયા? પહેલો તો કે વટાણાના છોડને ખુલ્લી જગ્યાએ ખૂબ જ સરળતાથી ઉછેરી શકાય છે. બીજો, તેમાં સ્વફલન પણ સરળતાથી થઈ શકે છે, ઇવન પરફલન પણ સરળતાથી થઈ શકે છે. અને એની જે સંકર જાત, મતલબ એની જે ઈચ્છિત લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણ કર્યું અને જે નવી જાત વિકસાવી એટલે કે સંકર જાત હાઇબ્રિડ, બરાબર, એ કેવી હતી? ફળદ્રુપ હતી. એટલે એમાં પણ ક્રમશઃ આપણે નવી સંતતિ મેળવી શકતા હતા. ત્યારબાદ એના જે લક્ષણો હતા એનો અભ્યાસ, જે લક્ષણોનો કર્યો એ પાછા કેવા હતા? વિરોધાભાસી. વિરોધાભાસી એટલે એને સરળ થઈ શકે કે પીળા લીલા, ઊંચા નીચા, તો આ વિરોધાભાસી લક્ષણોના કારણે પણ એ સરળતાથી અભ્યાસ કરી શક્યો. અને મુખ્ય છે આંકડાકીય પૃથક્કરણ. એને કોઈ પણ વિશ્લેષણ કર્યું, દરેક વિશ્લેષણ આંકડાકીય રીતે નોંધ્યું, એના પ્રમાણ લખ્યા, એને કોઈ રેન્ડમલી આંકડા આપ્યા નહોતા. બરાબર. અને લાસ્ટમાં એક સાથે એને એક જ લક્ષણનો અભ્યાસ કર્યો. ટોટલ લક્ષણ હતા 7, પ્રયોગ કર્યા 7 વર્ષ સુધી, પણ એક સાથે, મતલબ એક વર્ષમાં એણે ફક્ત એક જ લક્ષણની પસંદગી કરી અને એના જ ઉપર પ્રયોગો કર્યા. તો આ બધા જ કારણોને લઈને મેન્ડલ પોતાના પ્રયોગમાં સફળ રહ્યો. અને મેન્ડલે જે નિયમ આપ્યા, જેને આપણે શું કહીએ છીએ, મેન્ડલના આનુવંશિકતાના નિયમ, જેનો આપણે પછીથી અભ્યાસ કરીશું. બરાબર. તો સમજી ગયા શા માટે મેન્ડલ સફળ થયો? આ 7 કારણોના લીધે. શા માટે એને વટાણાના છોડને પસંદ
કર્યો? તો વટાણાના છોડની આ લાક્ષણિકતાઓના કારણ. એણે કેટલા વર્ષ સુધી કામ કર્યું? 7 વર્ષ સુધી. અને મુખ્ય યાદ રાખવાનું, વટાણાની કઈ જાત? ગાર્ડન પી, દેટ મીન્સ પીસમ સટાઈવ. ઓકે, ક્લિયર? અને આજનો આપણે છેલ્લો મુદ્દો, ખાલી એટલું યાદ રાખીશું કે વટાણા માટે એણે જે પ્રયોગ કર્યા હતા, એની જે લગભગ એના જે 7 લક્ષણો હતા એ કયા કયા હતા. આમ તો એણે 14 જેટલી શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતોને પસંદ કરેલી હતી, બરાબર, અને એણે પ્રયોગો કર્યા હતા. અને એ પ્રયોગો માટે એણે કયા કયા લક્ષણોનો અભ્યાસ કર્યો હતો? તો મુખ્યત્વે 7 લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. પહેલું લક્ષણ હતું, હમણાં જ મેં કીધું, પ્રકાંડની ઊંચાઈ. એના કયા વિરોધાભાસી અભિવ્યક્ત હતા? તો કાં તો એ ઊંચા અથવા તો નીચા, બરાબર. પછી બીજું છે પુષ્પનો રંગ. તો પુષ્પનો રંગ હતો કાં તો જાંબલી અથવા તો સફેદ. મતલબ આ પણ બંને અલગ અલગ થયા વિરોધાભાસી, આઈધર જાંબલી ઓર સફેદ. પછી ત્રીજું હતું પુષ્પનું સ્થાન, કક્ષીય અથવા તો અગ્રીય. મતલબ કક્ષમાંથી ઉદ્ભવે છે અથવા તો અગ્ર, બે પ્રકારની કલિકા હોય ને, કક્ષીય કલિકા અને અગ્રસ્થ કલિકા. તો એ પુષ્પ કાં તો કક્ષીય સ્થાને હોય અથવા તો અગ્રસ્થ કલિકામાંથી ઉદ્ભવતું હોય. પછી ચોથું હતો શિંગનો આકાર, ફૂલેલી અથવા તો સંકુચિત. આ એનું ચોથું લક્ષણ. પાંચમું લક્ષણ છે શિંગનો રંગ લીલો અથવા તો પીળો, બરાબર. પછી આનું છઠ્ઠું લક્ષણ છે બીજનો આકાર, બીજનો આકાર હતો ગોળ અથવા તો ખરબચડો. અને છેલ્લે સાતમું છે બીજનો રંગ પીળો અથવા લીલો, બરાબર. તો આ થયા મુખ્ય 7 લક્ષણો કે જેની ઉપર મેન્ડલે અભ્યાસ કર્યો હતો. એક સાથે 1 વર્ષમાં એક જ લક્ષણ ઉપર અભ્યાસ કર્યો, જેમ કે એને પહેલું લક્ષણ પ્રકાંડની ઊંચાઈ ઉપર અભ્યાસ કર્યો, અને એ અભ્યાસના આધારે એને જે પણ પરિણામ મળ્યા 1 વર્ષ સુધી, એ સતત તેને આંકડાકીય રીતે નોંધ્યા, બરાબર. એવી રીતે બીજા વર્ષે બીજું, ત્રીજા વર્ષે ત્રીજું, એમ 7 વર્ષ સુધી એને 7-7 અલગ અલગ લક્ષણો ઉપર શું કર્યું? પ્રયોગ કર્યો. અને પછી જે પરિણામો મળ્યા એને એને આંકડાકીય માહિતીના સંદર્ભમાં નોંધ્યા, બરાબર. તો આવા બધા ઘણા બધા ફેક્ટર હતા, ઘણા બધા રીઝન હતા, જેમાંના આ મુખ્ય 7 રીઝનના કારણે મેન્ડલ એના પ્રયોગમાં સક્સેસફુલ થયો, બરાબર. તો યાદ રાખીશું, જનીન વિદ્યાના પિતા કોણ? મેન્ડલ, ગ્રેગર જોન મેન્ડલ. બીજું, મેન્ડલનું જે પણ પ્રદાન છે જનીન શાસ્ત્રમાં એને મેન્ડેલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? મેન્ડેલિઝમ, બરાબર. અને મેન્ડલે મુખ્યત્વે 7 વર્ષ સુધી અલગ અલગ લક્ષણો પર અભ્યાસ કર્યો, બરાબર. સારું, તો હવે આપણે આ બધાના આધારે મેન્ડલે જે પણ આનુવંશિકતાના નિયમો દર્શાવ્યા છે એનો આપણે વિસ્તૃતમાં બીજા કાલના લેક્ચરમાં અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં ખાલી 3 મુદ્દા જોઈ લઈએ કે મેન્ડલે આ બધું જ શોધ્યા પછી મુખ્ય 3 મુદ્દા કે એણે પિતૃ તરીકે
જેની પસંદગી કરી હતી એને પિતૃપેઢી તરીકે નિર્દેશિત કરે, બરાબર? તો જેને એને સિમ્બોલ દર્શાવ્યો કેપિટલ પી, બરાબર? એટલે મેન્ડલે પ્રયોગ કર્યો, એમાં એણે શરૂઆતમાં જે બે ઈચ્છિત લક્ષણ ધરાવતા છોડને પસંદ કર્યા એને એને શું કીધું? પિતૃપેઢી, બરાબર છે? ત્યારબાદ આ પિતૃપેઢીમાં એણે ફલન કરાવ્યું અને ફલનના પરિણામે જે સંતતિ મળી એને એને F1 પેઢી તરીકે દર્શાવ્યું. F1 મતલબ કે પ્રથમ સંતતિની પેઢી. શું કહેવાય? પ્રથમ સંતતિની પેઢી, બરાબર? એવી જ રીતે ક્રમશઃ F1 પેઢીમાં એને સ્વફલન અથવા તો પરફલનના આધારે જે સંતતિ મળી એને એને F2 પેઢી તરીકે દર્શાવી, એટલે કે દ્વિતીય સંતતિની પેઢી. બરાબર? તો આ ત્રણ આપણે દરેક પ્રયોગમાં યાદ રાખીશું કે શરૂઆતમાં એણે ઈચ્છિત લક્ષણ ધરાવતા જે છોડ પસંદ કર્યા હતા એને પિતૃપેઢી તરીકે દર્શાવાય, એમાંથી સ્વ કે પરફલનના આધારે જે પરિણામ મળ્યા એને F1 પેઢી એટલે કે પ્રથમ સંતતિની પેઢી કહે છે, અને એમાં સ્વફલન કે પરફલનના આધારે જે પરિણામો મળે છે એને F2 પેઢી એટલે કે દ્વિતીય સંતતિની પેઢી કહે છે, બરાબર? સારું, તો આના પછી જે પણ નિયમો મેન્ડલે આપ્યા જેને આપણે શું કહીશું? મેન્ડલના આનુવંશિકતાના નિયમ, એક સંકરણનો, દ્વિસંકરણનો, એના આધારે પણ જે નિયમો આપ્યા એ બધા જ નો આપણે કાલથી વિસ્તૃતમાં અભ્યાસ કરીશું.